ભગવાન જ્યારે બરાબર આપણી કસોટી લે ને બધું ઊંધું જ પડે ને હવળું જ પડે કોઈ વાતે કાંઈ હક ન રહે અને એ વખતે ભગવાનની આગળ ધોખો ન કરવો હવળું જ લેવું હવળું જ લેવું હવળું જ લેવું પીલી નાખે ત્યાં સુધી હવળું જ લેવું એ બહુ કઠણ છે બહુ કઠણ ઘણાને આટલું બધું પોઝિટિવપણું નથી હોતું તો ભગવાન સાથે પણ પોતાનો નેગેટિવ સ્વભાવ અવળું લેવાનો સ્વભાવ ધોખો કર્યાનો સ્વભાવ ભટકાઈ જાય કરો કારણ કે શે એ ક્યાં જાય અને વચનાવતમાં એ વાત પછી મહારાજે ફિકો મારી દીધેલી છે કે પોતાના ઈષ્ટદેવ સાથે પણ એ સ્વભાવ અથડા હે એવું મહારાજે વટનાવતમાં આપણને કહ્યું છે માટે જેટલા હવળું જ લેનારા માણસો છે એ બધાને હું કોટી કોટી વંદન કરું છું પછી ભલેને વ્યવહારમાં હવળું લેતા હોય પણ હવળું જ લે બીજાનો વાંક કાઢે જ નહીં તો એને વંદન છે કેમ જે જ્યારે ભગવાન એની કસોટી લે ને ત્યારે પણ એનો સ્વભાવ છે ને એની બહુ મોટી રક્ષા કરશે કેમ જે હવળું લે હવળું જ લે ત્યારે ભગવાન વશ થઈ જાય શાબાશ હવળું લેવાય ને તેવું બહુ સારી ભી બહુ પડે હવળું લેવામાં બહુ ભી પડે બહુ જ્ઞાનની જરૂર પડે ઝાઝુ નિર્માની પણ આપણે ભેગું કરવું પડે હાવ જીરો થવું પડે હામા માણાને હીરો બનાવવો પડે ત્યારે આપણાથી હવળું લઈ શકાય અને મૂંગા રહી શકાય ખમી શકાય નમી શકાય જીવી શકાય અઘરું છે જેથી આપણે હવળું લેતા હોઈએ મનને મનાવતા હોઈએ ખમી ખાતા હોઈએ તેથી આપણને અડખે પડખે વાળાનો છે ને એમાં સપોર્ટ મળવો જોઈએ પણ એમાં નહીં મળે ક્યારેય ઊંધો જ મળશે આપણે જ આવવું હોય છે ને ડૂબવું હોય છે ને તોય અડખે પડખે વાળા નહીં ડૂબવા દે હા એમ જ કે છે કે એમ ન હોય આમ હોય એ વખતે નભી રહેવું ટકી રહેવું આપણે પોઝિટિવપણામાં કે હવળું લેવામાં એ ઘણું અઘરું હોય છે ભાઈ પણ કોશિશ કરીએ તો સફળતા મળે ન મળે એવું કાંઈ છે નહીં